ગર્ભ પરીક્ષણ કરવું ગેરકાયદેસર છે. આમ છતાં હિંમતનગરમાં 15,000 રૂપિયા લઈને ગર્ભ પરીક્ષણ કરનાર ડોક્ટરને સાબરકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારીએ રંગેહાથ ઓન કેમેરા ઝડપી પાડ્યો છે. ત્યારે ગર્ભ પરીક્ષણ કરનાર આ ડોક્ટરને બચાવવા ભાજપના હોદ્દેદારો મેદાને પડ્યા છે. હિંમતનગરમાંથી ઝડપાયો ગર્ભ પરીક્ષણ કરનાર ડોક્ટર. રૂપિયા 15,000માં થતું હતું ગર્ભ પરીક્ષણ. સરકારનો પ્રતિબંધ હોવા છતાં કરાતું હતું ગર્ભ પરીક્ષણ. હા, સરકારે ગર્ભ પરીક્ષણ પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં હિંમતનગર ખાતે આવેલી મમતા ગાયનેક હોસ્પિટલમાં ચાલી રહ્યું હતું ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ. હોસ્પિટલના ડોક્ટર અશ્વિન નાયક રૂપિયા 15,000માં ગર્ભમાં રહેલા બાળકની જાતિ કહી દેતો હતો. ત્યારે સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગને આની જાણ થતાં આરોગ્ય વિભાગે એક સગર્ભા યુવતીને તેના પરિવારજનો સાથે ત્યાં મોકલી હતી. ડોક્ટર અશ્વિન નાયકે આ સગર્ભા યુવતીના પેટમાં રહેલા બાળકની જાતિ કહી બતાવી હતી અને આ સમગ્ર ઘટના રેકોર્ડ કરાઈ હતી કેમેરામાં. ગઈકાલે સાબરકાંઠાના આરોગ્ય તંત્ર વિભાગ દ્વારા ડોક્ટર અશ્વિન નાયક છે, મમતા હોસ્પિટલ ચલાવે છે આકાશગંગાની અંદર. તેની ઉપર અગાઉ જ 1.5 મહિના પહેલા જ કમ્પ્લેન આવી હતી કે આવી રીતે એ લોકો ઘર પરીક્ષણ ગેરકાયદેસર રીતે કરે છે, પીસીપીડી એક્ટનો ભંગ કરે છે. તેના આધારે જિલ્લા આરોગ્ય તંત્ર સીધા કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબ સીધા માર્ગદર્શન હેઠળ એક ડિકોયનું ઓપરેશન હાથ ધરવામાં આવેલ હતું અને ડિકોય ઓપરેશનની અંદર એ ગઈકાલે કબૂલ કરી લીધું હતું કે અમે ઘર પરીક્ષણ કરતા રંગેહાથ ઝડપાયા હતા. તો એના આધારે પછી એમની સામે કાર્યવાહી કરી મશીન સીલ કરવામાં આવેલું છે. જરૂરી હોસ્પિટલમાંથી દસ્તાવેજો જપ્ત કરવામાં આવેલા છે. ટીમ સાથે મેમ્બરની અંદર અમે પશુપાલન નિયામક શ્રી પણ હતા, ઇવન પોલીસ ડિપાર્ટમેન્ટ પણ સાથે રાખવામાં આવ્યું હતું અને બીજા અન્ય ડિપાર્ટમેન્ટ સભ્યો સાથે રાખીને 7:30 વાગે ઓપરેશન ચાલુ કર્યું અને 11:30 ની આસપાસ પૂર્ણ કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ઓન કેમેરા સ્ટિંગ ઓપરેશન કરાયું હોય એવી આ પહેલી ઘટના છે. ત્યારે મોડી સાંજે જિલ્લા આરોગ્ય અધિકારી MJ ફેન્સે જિલ્લા કલેક્ટરની રાહબરી નીચે ત્યાં રેડ કરી હતી. તો ડોક્ટર અશ્વિન નાયકે પણ છેલ્લે પોતે ગર્ભ પરીક્ષણ કર્યું હોવાની વાત સ્વીકારી લીધી હતી. સ્ટિંગ કરવાની અંદર એવું હતું કે અપનારા દ્વારા જ નિયુક્ત થયેલ સગર્ભમાતા ઇવન એના સગાવાલાને પણ અંદર લેવામાં આવ્યા હતા, વિશ્વાસમાં લઈ એમની જરૂરી સ્વેચ્છાએ મંજૂરી લઈ અને દર્દીને ત્યાં મોકલવામાં આવેલ હતું અને એ દરમિયાન જ એમણે એમનો જે બી ભાવ તાલ કરવાનો હતો એ નક્કી કરેલો હતો અને એ બધી વાતો ઇવન એમની પાસેથી અમારા દ્વારા આપવામાં આવેલા રૂપિયા કે જે ઓલરેડી અમારા ત્યાંથી ઓલરેડી નંબર લખાયેલા હતા એ નંબરવાળી નોટો પણ એમની પાસેથી પકડાઈ હતી. હા, વિડીયો રેકોર્ડિંગ થયું છે અને ડોક્ટર ખુદ પોતે બોલેલા છે કે આમાં રિપોર્ટ નેગેટિવ છે એ ટાઈપનું સાંકેતિક ભાષામાં અને પ્લસ બેબી છે એવું જવાબ આપેલો છે. આ માટે અત્યારે હાલમાં ગઈકાલ રાત્રે જ ઓપરેશન હાથ ધર્યું છે, લગભગ આજ સવાર 1 વાગે સુધી ચાલેલું હતું અને એ માટે અત્યારે અમારા જિલ્લાના જે બી ડિસ્ટ્રિક્ટ જજ છે જુટાણા સાહેબ એમની સલાહ સૂચન પ્લસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ તરફથી ડોક્ટર વૈદ્ય છે ત્યાં સ્ટેટ નોડલ ઓફિસરમાં એમની સલાહ સૂચન પ્રમાણે અમે આગળની કાર્ય કરવાના છીએ અને કોર્ટમાં ફરિયાદ દાખલ કરવાના છીએ. પૈસા એમના તરફથી રૂપિયા 15,000 માગવામાં આવેલા હતા, પણ પ્રથમ ભાગ રૂપિયા એમણે ખાલી ફક્ત 500 રૂપિયા જ હાલમાં લીધેલા હતા અને એ નોટ 500ની પકડાઈ હતી. રૂબરૂ ગર્ભ પરીક્ષણ ગેરકાયદેસર હોવા છતાં ડોક્ટર અશ્વિન નાયકને બચાવવા માટે ભાજપના હોદ્દેદારો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા અને એક સમયે જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓને બદલી કરાવી દેવાની પણ ધમકી આપી દેવામાં આવી હતી. ત્યારે હવે જિલ્લા કલેક્ટર આ બાબતે ગંભીરતાથી લઈને ગર્ભ પરીક્ષણ કરનારા આવા ડોક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉભી થઈ છે. દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, હિંમતનગર, સાબરકાંઠા.